જય શ્રી કૃષ્ણ બધાને, સ્વાગત છે બધાનો આજના વિડીયોમાં. તો અત્યારે તો જો બધા ઉઠી ઉઠીને, હજી કારણ કે કાલે હવન હતો એટલે આજે તો મોડા ઉઠ્યા છે બધા, ને વૈષ્ણવી ઉઠી ગઈ છે. કા વૈષ્ણવી? હા, વૈષ્ણવીને એટકી આવે છે. હે વૈષ્ણવી, કેમ એટકી આવે, કેમ એટકી આવે? વૈષ્ણવીને બધા જો વહેલા વહેલા ઉઠી ગયા છીએ એટલે વૈષ્ણવી વહેલી ઉઠી ગઈ છે. અમે તો બધા કારણ કે સાંજે ગયા હતા કથામાં, એટલે મોડે સુધી કથા આવેલી ને પછી એવું બધું હતું, બેઠા હોય એટલે રામાયણ ને એવું બધું હાલતું હતું, તો પછી મોડે સુધી અહીંયા હતા. મોડે આવ્યા એટલે જો ધ્રુવી ને બધા હતા, તો ધ્રુવી રહી ગઈ છે એના મામાના ઘરે. કા ધ્રુવી? ઉઠીને જો, ધ્રુવી બ્રશ કરે છે. અને હજી તો શીરાવાનું બધું બાકી છે એટલે હજી જો રોટલા ને એવું બધું શરૂ છે. મમ્મી રોટલા ઘડે છે, રોટલા ને રોટલી જો ત્યાં રોટલી બનાવવા માંડ્યા છે. અને આપણે સરગવાનું શાક મસ્કરનું રસાવાળું જે થઈ ગયું છે. હવાર હવારમાં ભેંસ દોવાની, વાહિંદુ ને એવું બધું થઈ ગયું છે. અને હવે આપણે આંબે આંટો મારવા જઈ. કા વૈષ્ણવી, તારે આવું છે? હાલ કેરી જોવા જાય, કટલી પડી એમ. ઢોર ને નિરણ ને એવું બધું જો થઈ ગયું છે. અને ઊભી છે કારણ કે હજી એને પાવાના બાકી છે, પાણી પી લે હે પછી બેસી જશે. અને આજે આપણે આંબે આવ્યા છીએ કેરી જોવા. કેરી એક છે જ પણ બહુ સારી નથી, એક પડી છે તો ઘણી બધી પણ પડે તો ખાવાની, પાડવાની નહીં એમ. એક કેરી છે પડેલી કાચી, તો એ આપણે ત્યારે ખાઈ જવું, શિરાવીશું એની યારે રોટલી ને શાક ને બધું ખાશું. એની યારે બીજી કેરી પડે ત્યારે વાત, હવે તો એક જ પડી આજે તો. અને અત્યારે જો હનુમાન દાદાના મંદિરે હજી બધા પપ્પા ને બધા હજી આ રે બીજી. કાલે અવનમાં બધા સાફા ને એવું પહેર્યું હતું, તો જો ધ્રુવી ને વૈષ્ણવી ને જો સાફા પહેરાવ્યા છે. ધ્રુવીએ પહેરી લીધો, જો વૈષ્ણવી ને પહેરાવ્યો. હે વૈષ્ણવી, વૈષ્ણવી આખું માથું ઉયું ગયું સાફામાં. પપ્પા નો સાફો છે આવ, કેવી લાગે છે? વૈષ્ણવી ને ધ્રુવી બે પહેરો તો. હે ધ્રુવી, પહેરતો પાછા હાલતો. ધ્રુવી તો ઘોડિયામાં ઈચ્છ કે છે, પહેરતો પાછો સાફો. હાલ હાલ, તાર રહેવાનું છે ને મામાને ઘરે બેટા? હે, એક જ રાત તો તું પાછી કાલ વહી જઈશ. હે, કાલ વહી જઈશ? નો ગમે મામાને ઘરે? હે, ગમે કે ન ગમે? ગમે ને. જો વૈષ્ણવી ના પડી ગયો, એના ભૈયા જો ફોટો પાડે છે વૈષ્ણવી નો, તો અમારે ફોટોગ્રાફી આલે છે વૈષ્ણવી ની. ધ્રુવીએ ધ્રુવીએ પહેરીને ફોટા પડાવી લીધા. અને જો વૈષ્ણવી ના ફોટા પડે છે એ કુક, એ કુકડે કુક ઢકાઈ ગયું મોઢું, મોઢું ઢકાઈ ગયું. વજન લાગતો છે. હે વૈષ્ણવી, તે શું પહેરું તું? વૈષ્ણવી, વૈષ્ણવી, વૈષ્ણવી આમ બોલાવે અહીંયા, અહીંયા અહીંયા આમ. હા કાકાના તો લગ્ન હવે થાય ત્યારે હાશું, કારણ કે હજી તો એ ભણે છે, હજી તો નાના છે, પછી હજી લગ્ન ને તો એને ઘણી વાર છે. જો વૈષ્ણવી બેન રમે છે અને ધ્રુવ ઈચકા ખાય છે. લાય ધ્રુવ ઈચકાઉ, લાય દોરી.
તું તો દોરી આખી અંદર લઈને હોઈ ગઈ. હાલો હવે હું ધ્રુવી ને ઈચ કો નાખું. કા ધ્રુવી, કોક એમ તને એમ કે છે કે ધ્રુવી અવડી મોટી છે તો એ ઘડિયામ હુવે. રમવાનું કા લે બેટા, તું ક્યાં હોતી, તું ક્યાં હોતી, બહાર માડે તને બા કેવી ડોકાઈ જતો. હાલી કોણ ઘોડિયામાં હોઈ ગયું, કોણ હોઈ ગયું ઘોડિયામાં. લે તું વી તારે ઓલો ધ્રુવી બપોરે જમવાનો સમય થઈ ગયો અને આજે તો બનાવવાની છે સાબુદાણાની ખીચડી. તો જો સાબુદાણા પલાળી લીધા છે અને પલ્લીને કેવા મસ્ત થઈ ગયા છે. અને આરો આર જો બધો મસાલો મેં તૈયાર કરી નાખ્યો છે. આ બટેટા છે, લીમડો, આ શિંગદાણા ખાંડી લીધા, ટમેટાં, મરચાં બધું સુધારી લીધું છે. અને હવે જો આપણે વઘારવું એટલી જ વાર છે એટલે હવે જો સાબુદાણાની ખીચડી આજે બનાવું છું. તો સૌથી પહેલાં તેલ નાખી દઉં. ઘણું બધું તેલ નાખીએ કારણ કે સાબુદાણા હોય, બટેટા આવે, બધું આવે એટલે આમાં ઘણું તેલ હોય તો જ મજા આવે. અને શિંગદાણા છે થોડાક, એ પહેલાં તળવાના હોય એટલે આપણે થોડુંક વધારે તેલ નાખીએ. તાફરખો કરી નાખું એક વખત. હવે જો આ બધો મસાલો એ તૈયાર કરીને મૂકી દીધો છે અને હવે બસ તેલ આવી જાય એટલે જીરું નાખી અને વઘાર કરવાનો છે. તો હું દેખાડું તમને કેવી રીતના આજે હું સાબુદાણાની ખીચડી બનાવું છું. શિંગદાણા નાખી દીધા છે, તળાવા બધું નાખી દીધું છે, લીમડો નાખી દીધો, જીરું પોડી અને પછી મરચાં અને ટમેટાં બધું નાખી દીધું છે. થોડોક થોડોક ધુમાડો થાય છે કારણ કે તાપ સરખો નથી થતો એના કારણે. હા બધા મસાલો ચડી જાય બધો, પછી એમાં બટાટા નાખી દેવાના. જો ધ્રુવી એવી તાર સાબુદાણાની ખીચડી ખાવી ને બટા નથી ખાવી કેમ કેમ અવસ્થા નો ભાવે, તાર મામાને તો બહુ ભાવે. તો હવે મસાલો ચડી ગયો, આપણે બટેટા નાખી દઈએ. હું બટેટા નાખી દીધા છે, હલાવતું રહેવું પડે કારણ કે તાપ થાય છે એટલે પછી ટમેટાને એવું ચોટી ન જાય. હવે આ શિંગદાણા આપણે જે ખાંડા હતા એ નાખી દેવાના. જુઓ થઈ ગયું. હવે થોડીક વાર શિંગદાણા ચડે, શિંગદાણા ચડે એટલી ઘડીમાં આપણે હળદર અને ધાણા જીરું ને એવું બધો મસાલો નાખી દીધો કારણ કે લીલા મરચાં નાખ્યા એટલે આપણે લાલ મરચું ન નાખીએ તો એ હાલે. અને તીખું બધો મસાલો ચડી જાય એટલે છેલ્લે સાબુદાણા નાખી દેવાના. જુઓ મેં તાપ ઘણો થતો હતો એટલે સાબુદાણા નીચે ઉતારીને પછી હલાવી લીધા અને હું પાછું ઘડીક પાછું ચૂલા ઉપર રાખું છું. અને આ થોડીક ખાંડ છે એ ખાંડ ઉમેરી દેવાની કારણ કે આપણે ટમેટાં નાખ્યા હોય, ટમેટાં નાખ્યા હોય એટલે સેજ ખટાશ હોય એટલે ગળપણે આવી જાય એવી રીતે. હવે થોડીક વાર સાબુદાણા નહીં ખાઈએ આપણે, ભેળવી લેવાના.
હવે કોથમરી બાકી છે, જો વધારે ખાટું ભાવતું હોય તો લીંબુ ન ખાય. અમારે તો ઘરે બધાને ટમેટા નાખ્યા એટલે બહુ જાજુ ખાટું ન ભાવે એમ. ટમેટા હોય એટલે ખટા ચાલે, બાકી વધારે ખાટું ખાવું હોય તો આપણે લીંબુ નાખીએ તોય બહુ મસ્ત સ્વાદ આવે. અને હવે આ શિંગદાણા જે છે તળેલા ઈયાની ઉપર ભભરાવી દેવાના અને કોથમરી નાખી દેવાની, એટલે સાબુદાણાની ખીચડી તૈયાર. તો જો વૈષ્ણવી હુતી હુતી રમે છે. કા વૈષ્ણવી? વૈષ્ણવી રમે છે ને અહીંયા જો, અમે બધા જમવા બેઠી ગયા છીએ. તો વૈષ્ણવી રમે ત્યાં સુધી જમી લઈ, પછી પાછો વૈષ્ણવી ને સુવાનો સમય થઈ જાય. કા બટા હજી તો જાગી જ છે એટલે ઘડીક રમશે. ઈ રમે ત્યાં સુધી અમે જમી લઈ. સાબુદાણાની ખીચડી તો બહુ મીઠી લાગે છે, આવી ને? તો મને ના આવડતું, મને શીખવાડી દો ને. ઈ મેં હું શીખવાડી દઈશ, પણ પછી તો તમને શીખવાડી દઈશ તો તમે તમે હાથે બધું બનાવો મળશો. એની કરતા તમને હું બનાવી દઉં ત્યાં સુધી ખાવ ને. સારી ખાવી હોય તો મારે બનાવીને ખાવા થાય ને, મારે તમારી વાટ જોવી ને. આ તો તમે આટો જ્યાં તો મારે સાબુદાણા લાવેલા પડ્યા હા, પણ આવડ્યા વગેરે હું બનાવું? આવડે તો બનાવું ને. અત્યારે જો આવી રીતના બનાવી છે, તમારે હે ને કેવું કરવાનું ખબર? આપણે વૈષ્ણવી ફેમિલી વ્લોગ ની ચેનલ છે ને, એમાં જઈને જોઈ લેવાની. એટલે મેં બનાવી ને ઈદ મૂકેલી છે, તમારે એમાં જઈને જોઈ લેવાની. ઈ પણ આવડે તો જોઉં ને, જોઈને શીખી દેવાની. તો જો વૈષ્ણવી ફેમિલી વ્લોગ નામની ચેનલ છે મારી, એમાં આ સાબુદાણા કેવી ખીચડી કેવી રીતને બનાવી એની આખી રેસીપી મૂકેલી છે, તમે સર્ચ કરીને જોઈ લેજો. જો સાબુદાણાની ખીચડી બની ગઈ છે અને હવે જો બધા જમવા બેસી ગયા છે, અને આ સરગવાનું શાક ને રોટલી રોટલો ને એવું બધું છે, અને આમાં છે ઠંડી ઠંડી છાશ. તો હાલો હવે જમી લઈ બધાય. તો વાળું કરી અને નવરા થઈ ગયા છે, અને જો હવે બસ વૈષ્ણવીને હમણાં સુરાઈ દઈએ. વૈષ્ણવી રમે છે કારણ કે એણે વહેલા વહેલા ઊંઘ લઈ લીધી એટલે અત્યારે પાછી જાગે છે. તો વૈષ્ણવીને સુરાઈ દઉં, અને આજનો વિડીયો હું અહીંયા પૂરો કરું છું. કેવો લાગ્યો વિડીયો એ કોમેન્ટ કરીને કહેજો, અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.